સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટી માટે 17 બેઠકો પૈકી 6 બેઠક બિનહરીફ થઈ હતી અને 11 બેઠક માટે આજે મતદાન યોજાયું હતું. ત્યારબાદ મતગણતરી હાથ ધરાઈ હતી તો 11 ભાજપ પ્રેરિત બેઠક પર એક ઉમેદવારની હાર થઈ હતી અને તેની સામે ભાજપે સસ્પેન્ડ કરેલા ઉમેદવારનો વિજય થયો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સહકારી સંસ્થા સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં કુલ 17 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તો 17 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ થઈ હતી. બિનહરીફ બેઠકોમાં હિંમતનગર 1, બાયર 1, ભિલોડા, મોડાસા, ધનસુરા અને ખીરપમમાં બેઠક બિનહરીફ થઈ હતી. તો બાકીની 11 બેઠકો માટે મતદાન આજે બહુમાળી ભવન ખાતે 2 અલગ અલગ રૂમમાં યોજાયું હતું. હિંમતનગર 2, ઈડર 1, ઈડર 2, વડાલી, તલોદ, પ્રાતિજ 2 અને વ્યક્તિ વિભાગની 4 બેઠકો માટે મતદાન સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી થયું હતું, જેમાં નોંધાયેલ કુલ 312 મતદારો સામે 237 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 76% જેટલું મતદાન નોંધાયું હતું. મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મતદાન થયેલા 11 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે વ્યક્તિ વિભાગમાં 4 બેઠકોમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. જોકે સંઘની 11 બેઠકો માટે થયેલા મતદાનમાં 10 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોની જીત થઈ હતી. જોકે તલોદ બેઠક પર ભાજપ જાહેર કરેલ ઉમેદવારની હાર થઈ હતી. તો તેની સામે વિજય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના તલોદ નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર અને તલોદ માર્કેટ યાર્ડના ડિરેક્ટર હતા, પરંતુ સંઘની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલ હતા. રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા. આજે તારીખ 5/3/2023ના રોજ સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થઈ રહી હતી, જેમાં કુલ 13 બેઠકો હતી અને એક વ્યક્તિ ડેલિગેટની એમ પાણીને કુલ 17 બેઠકો હતી, જે પૈકી 6 બેઠકો બિનહરીફ થઈ છે. જે બિનહરીફ બેઠકો થઈ છે તે પૈકી હિંમતનગર 1, બાયડ 1, ભિલોડા, મોડાસા, ધનસુરા અને ખેડબ્રહ્મા છે જે બિનહરીફ થઈ ગયેલી છે. જેમાં ચૂંટણી થઈ છે તેવી 7 બેઠકોમાં હિંમતનગર 2, ઈડર 1, ઈડર 1, વડાલી, તલોદ, પ્રાતિજ અને બાયડ 2 છે. જેમાં કુલ મતદાન જે 312 પૈકી હતું એમાં 237 વોટ પડેલા છે. ટોટલ 76% મતદાન થયેલ છે.